नमस्कार विद्यार्थी मित्रों, श्री BBNPB हीरप्रा कन्या विद्यालयमां आप सौनું हार्दिक स्वागत छे। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ નંબર 16 આબોહવા એમની અંદર બે ભાગની અંદર આપણે અલગ અલગ જે મુદ્દાઓ હતા એમની ચર્ચા કરેલી છે। એમાંનું પહેલું છે પાઠનું જે નામ હતું એમની ખાસ ચર્ચાઓ આબોહવા અને વાતાવરણ એમની અંદર કયા પ્રકારના ફેરફારો છે એ એમની ચર્ચા પહેલા લેક્ચરની અંદર કરી। બીજું હતું એ આબોહવાને અસર કરતા પરિબળો કે એવા વાતાવરણ છે કયા એવા સંજોગો છે કે જેને કારણે એ અસરો કરે છે। આજે જે આપણે મુદ્દાની ચર્ચા કરવાની છે એ ભારતનું ઋતુચક્ર। આમ તો આપણે વર્ષ દરમિયાન મુખ્ય 3 ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું, પણ આપણે જાણીએ છીએ આપણા સમગ્ર ભારત દેશની અંદર 6 વિભાગોની અંદર એને વહેંચવામાં આવી છે અને 2 માસના એ સમયગાળા દરમિયાન એને પરંપરાગત રીતે એ વેચવાની અંદર આવી છે। એમાં ખાસ કરીને હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ આ 6 ઋતુને અલગ અલગ વિભાગની અંદર વેચણી કરી અને મુખ્ય 3 ઋતુ 1/4 વિભાગની અંદર આપણે નિર્વાસિત ઋતુ મતલબ પાછા ફરતા મોસમી પવનો ઓક્ટોબર અને નવેમ્બર એમની અંદર દરેક ઋતુઓ કરતાં કંઈક વિશેષ પ્રકારનો એ વ્યક્તિઓને અનુભવ થાય છે એ રીતે એટલે આપણે જે અહીંયા ચર્ચા કરવાની છે તમારે 3 માર્કના પ્રશ્નમાં એક ટૂંકનોંધમાં પૂછાશે કોઈ પણ એક ઋતુ શિયાળો ઉનાળો અથવા તો ચોમાસું। અહીંયા તમારે જે પ્રશ્નની દ્રષ્ટિએ લખવાનું છે એ ખાસ કે ભારતના એ સમય દરમિયાન એ ઋતુની શરૂઆત કઈ રીતે થાય છે એનો સમય શું છે અને સમગ્ર ભારતની અંદર કઈ પ્રકારની એ પરિસ્થિતિનો અનુભવ પછી સમગ્ર ભારતની અંદર કેવા કેવા પ્રકારના એ ફેરફારો થાય છે એમની ચર્ચા કરવાની છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ જે કોઈ પ્રકારનું એ ઋતુ પરિવર્તન થાય છે એમનું જે સૌથી અગત્યનું કોઈ કારણ હોય તો પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરે છે અને એને કારણે ક્યાંક ને ક્યાંક એ ફેરફારો છે એ જોવા મળે છે। તો આજે જે મુખ્ય 3 વિભાગોની અંદર સમગ્ર ભારતની અંદર દિલ્હી ખાતે આવેલી જે આપણી હવામાન વિભાગની કચેરી છે એને 35 વર્ષ સુધી જે કોઈ પ્રકારનો એ વાતાવરણનો અનુભવ થયો અને એને આધારે એ 3 મુખ્ય ઋતુ શિયાળો ઉનાળો અને ચોમાસું એ પ્રમાણે છે કર્યું છે અને 2 માસ છે ઓક્ટોબર અને નવેમ્બર એ પાછા ફરતા મોસમી પવનો એ રીતે સમગ્ર ભારતની અંદર એને એ વિભાજનો કરવામાં આવ્યા છે। હવે ટૂંકનોની દ્રષ્ટિએ જોઈએ તો અલગ અલગ પ્રકારના જે કોઈ વિભાગો આપ્યા છે એમાંનું પહેલું આપ્યું છે તમારે શીત ઋતુ મતલબ શિયાળો, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ સમગ્ર ભારતની અંદર એ જોવા મળે છે, પણ કદાચ ક્યાંક ને ક્યાંક એ ફેરફારો એવા હશે કે 1-2 દિવસથી વાતાવરણ બદલાય તો એનો મતલબ એવો નથી કે સમગ્ર ભારતની અંદર એ ફેરફારો છે એ જોવા મળતા હોય છે। એટલે સમગ્ર ભારતની જે કોઈ પ્રકારની એ પરિસ્થિતિ છે એ અલગ અલગ પ્રકારે છે એ જોવા મળે છે। આ સમય દરમિયાન ભારતના જે શિયાળાની ઋતુ છે એનું મુખ્ય કોઈ કારણ હોય તો એ સૂર્યના કિરણો ત્રાસા પડે છે અને એને કારણે તાપમાન છે એ નીચું રહે છે અને એને કારણે અનુભવ થાય છે। મોટે ભાગે એકંદરે સૂકું અને ઠંડુ એ પ્રકારનું આકાશ એ સ્વચ્છ હોય છે આ સમય દરમિયાન અને ભેજનું પ્રમાણ છે એ પ્રમાણમાં ઓછું હોય છે, પરિણામે જે કોઈ પ્રકારનો આપણે અનુભવ કરીએ છીએ એ ક્યાંક ને ક્યાંક આબોહવા ખુશનું અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ક્યાંક ને ક્યાંક એ ફાયદાકારક છે એ જોવા મળતું હોય છે। ઉત્તર ભારતના વિસ્તારો દરિયાથી દૂર હોવાને કારણે ત્યાં અમુક ભાગમાં રેતાળવાને કારણે ત્યાં શિયાળાનું તાપમાન એ નીચું રહે છે। સમગ્ર ભારતની આપણે વાત કરીએ તો પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર, દક્ષિણ એક જ સરખા પ્રમાણમાં કદાચ છે એ વાતાવરણનો અનુભવ નથી થતો જે અનુભવ ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીની અંદર ઉત્તર ભારતની અંદર હશે, કદાચ એ દક્ષિણના અમુક ભાગની અંદર એ અનુભવ નહીં હોય। એટલે કહેવાનો મતલબ સમગ્ર ભારત દેશની અંદર એ અલગ અલગ પ્રકારનો એ અનુભવ કરવામાં આવે છે। ઉત્તર ભારતના પૂર્વ પશ્ચિમ તરફ જતાં શિયાળાનું તાપમાન ઘટતું જાય છે। જાન્યુઆરીમાં કોલકાતાનું તાપમાન, અહીંયા કહેવાનો મતલબ એ છે કે સમગ્ર ભારત દેશની અંદર જે તફાવતો છે તાપમાનમાં એ પણ અલગ અલગ પ્રકારનું છે એ જોવા મળે છે। એટલે સમગ્ર ભારતની અંદર એક જ સરખા પ્રમાણે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી એ એક જ સરખા પ્રમાણમાં જોવા મળે એવું ન સમય।
હવે એનું કારણ એ છે કે હિમાલયમાં તાપમાન ઘણું નીચું રહે છે, કારણ કે આપણે જોયું કે ભાઈ ભૌગોલિક દ્રષ્ટિએ એ સમગ્ર ભારત દેશ એ અલગ વિવિધતા સભરતાવાળો છે, અને એને કારણે સિમલા અને દાર્જિલિંગમાં જાન્યુઆરીમાં તાપમાન છે એ ઘણું બધું નીચું રહે. એટલે કહેવાનો મતલબ સમગ્ર ભારતની અંદર એ ક્યાંક ને ક્યાંક એ અલગ અનુભવ છે એ થતા હોય છે. હવે એ સમય દરમિયાન હિમવર્ષાનો પણ કદાચ ક્યાંક ને ક્યાંક અનુભવ થાય છે, ઠંડીને કારણે એ હિમ પડે છે અને અમુક પાકને એક નુકસાન પણ થાય છે, અને એને કારણે ક્યાંક ને ક્યાંક માનવ જીવન ઉપર એ ખાસ કરીને એ અસરો થતી હોય જોવા મળે છે. શિયાળામાં ઊંચા પહાડો સિવાય ભારતમાં તાપમાન ઠાર બિંદુ સુધી નીચું જતું નથી. જે કોઈ હિમાલયનો પ્રાંત છે એનો આજુબાજુનો વિસ્તાર છે એ સિવાય મોટે ભાગે એમનું ઠાર બિંદુ એટલે કે પ્રમાણની માઇનસ છે એ ક્યાંય જોવા મળતું નથી. એટલે આ રીતે સમગ્ર ભારતની અંદર એ એમનું તાપમાન છે એ જોવા મળે છે. દક્ષિણ ભારત અને ઉષ્ણકટિબંધીય તે દ્વીપકલ્પે તેના અંદર ભાગો સમુદ્ર દૂર નથી, આથી ત્યાં શિયાળાના ઉત્તર ભારત જેવી કાતિલ ઠંડી પડતી નથી. સમગ્ર ભારતની અંદર એક જ સરખા પ્રમાણમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં કદાચ એ ઠંડી પડતી નથી. અહીં તમારે બે ત્રણ ઉદાહરણો છે એ જોવા જોઈએ કે જાન્યુઆરીમાં કોચીનું તાપમાન 25 સેલ્સિયસ છે, મદુરાઈનું 25 સેલ્સિયસ છે, તો એ જ દક્ષિણ ભારતના અમુક જે પ્રદેશો છે ત્યાં તાપમાનની અંદર એ ફેરફારો જોવા મળશે. હવે કદાચ શિયાળાની અંદર એવું પણ બને છે કે ક્યાંક ને ક્યાંક ભારતમાં ઈશાન પવન વાય છે અને એ જમીન ઉપરથી આવતા હોવાને કારણે સૂકા છે તેથી તે વરસાદ લાવતા નથી, પરંતુ કદાચ ક્યારેક કોરોમંડલ તટ બંગાળની ખાડી પરથી ભેજ લઈને આવે છે, આથી તમિલનાડુ કિનારે આવા પવનો વધુ વરસાદ આપે છે. આ સિવાય શિયાળામાં પશ્ચિમ તરફથી વંટોળાઈ જાય છે અને એ પંજાબ અને હરિયાણાને ક્યાંક ને ક્યાંક એ ફાયદો પણ કરે છે અને ઘઉં અને ચણા જેવા પાકને એ ક્યાંક ને ક્યાંક ફાયદો કરતો હોય છે. પણ મોટે ભાગે આ જેને આપણે શિયાળાની અંદર જે વરસાદનો અનુભવ કરીએ છીએ એને બે શબ્દ તમારે કદાચ એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે માવઠું અથવા તો કમોસમી વરસાદ, જે શિયાળાની ઋતુમાં વરસાદ પડે છે એને આપણે માવઠું કહીએ છીએ અથવા તો કમોસમી વરસાદ એ અનુભવ કરીએ છીએ. એટલે આ સમગ્ર ભારતની અંદર એ શિયાળાની છે એ ઋતુ છે. હવે જ્યારે તમારે ટૂંકનોની અંદર એ પ્રશ્ન પૂછાય ત્યારે એ અલગ અલગ વિભાગોની અંદર એની એ વહેંચણી કરવાની છે, એ ખાસ ધ્યાન રાખજો. એક તો એનો સમયગાળો અને એ સમય દરમિયાન સમગ્ર ભારતની અંદર કયા પ્રાંતની અંદર, મેં તમને કીધું એમ કે આવડો મોટો ભારત દેશ છે તો બધી જગ્યાએ એક સરખા પ્રમાણમાં એ ઠંડીનું વાતાવરણ છે એ જોવા નહીં મળે, કદાચ ક્યારે એક કે બે દિવસ પૂરતું વાતાવરણની અંદર ફેરફારો થાય અને એ વાતાવરણ બદલાણો તો છે આબોહવા બદલાતી નથી. એટલે એ સમગ્ર ભારતની અંદર એ શિયાળાની ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ. ચાલો એના પછીનો જે બીજું એવી ઋતુ છે ઉનાળો અથવા તો ગ્રીષ્મ ઋતુ, માર્ચ એપ્રિલ અને મે. સમગ્ર ભારતની અંદર અહીંયા તમારે નિબંધના સ્વરૂપે નથી લખવાનું પણ ભૌગોલિક દ્રષ્ટિએ એ કઈ રીતે આ ઉપયોગીતાઓ છે એ અર્થમાં લખવાનું છે. માર્ચ એપ્રિલ અને મે સમગ્ર ભારતની અંદર ગરમીનું છે એ પ્રમાણ છે. આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી છે તેની ધરી ઉપર નમેલી છે અને એને પરિભ્રમણને કારણે એ સૂર્યના કિરણોની અંદર સીધા પડતા હોય ને એને કારણે કદાચ એ ગરમીની અંદર ફેરફારો થાય છે. મુખ્ય ઋતુ પરિવર્તન થવાનું કારણ છે આપણે આગલા લેક્ચરની અંદર જોયું હતું. ઉનાળાની શરૂઆત માર્ચ એપ્રિલ અને મે સુધી ચાલે છે, ઉત્તરના મેદાનોમાં વાયવ્ય વિસ્તારમાં છેક જૂન સુધી ચાલે છે. આપણે પહેલાંય કીધું એમ કે સમગ્ર ભારતની અંદર એક જ સરખા પ્રમાણમાં એ કદાચ અનુભવ ન પણ થાય. આ સમય ભારતમાં સૂર્યના કિરણો લંબ પડતા હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહે છે, ખાસ કરીને દક્ષિણ ભારતમાં તો માર્ચમાં પ્રખર ગરમી અનુભવાય છે. પણ એક અહીંયા અન્ય એક પણ કારણો છે કે જેમ જેમ પરિસ્થિતિ બદલાણી, વાતાવરણ બદલાણો, વ્યક્તિઓના અથવા તો માનવીના જે જીવન પરિવર્તન આવ્યા અને એના જે ટેકનોલોજીના અન્ય ઉપયોગો છે એને કારણે કદાચ ક્યાંક ને ક્યાંક આપણું જે આ ઋતુચક્ર છે એમની અંદર પણ ખલેલ પહોંચાડવામાં જે આવે છે. એટલે કહેવાનો મતલબ જે કોઈ ગરમીનો અનુભવ છે એમની અંદર ઘણો બધા છે એ ફેરફારો જોવા મળતા હોય છે. માર્ચ મહિનામાં કેટલાક સ્થળોનું તાપમાન 40 ડિગ્રી કરતાં પણ વધી જતું હોય છે. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારનું સમગ્ર ભારતનું વાતાવરણ છે એ 40, 45, 50 સેલ્સિયસ જેટલું થઈ જાય છે. આપણે જોઈએ ભાઈ રાજસ્થાનની અંદર ખાસ કરીને શ્રી ગંગાનગર છે એમની અંદર 51 સેલ્સિયસ જેટલું તાપમાન થાય છે.
અને એને કારણે માનવ જીવન ઉપર એ ઘણી બધી એ અસર કરતી હોય છે. હવે અહીં આપણે વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર સરખામણીએ દક્ષિણ ભારતમાં થોડો ઓછી ગરમી પાડે છે. દક્ષિણ ભારત સમુદ્ર નિકટ અને ઉચ્ચ પ્રદેશવાળો થોડી સૌમ્ય બનાવે છે. એટલે કહેવાનો મતલબ ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતનું જે ગરમીનું પ્રમાણ છે એ ઘણું બધું વધારે છે. એટલે બે વચ્ચે ક્યાંક ને ક્યાંક તફાવત આવશે. જે રાજસ્થાનની અંદર એ જ સમય દરમિયાન ગરમી પડતી હશે તો અલ્હાબાદની અંદર અથવા તો કોચીના તાપમાનની અંદર એ ફેરફારો છે એ જોવા મળતા હોય. અને મોટે ભાગે ભારતની અંદર મોટાભાગના પ્રદેશોમાં એ ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. એટલે કહેવાનો મતલબ આ સમય દરમિયાન જે કોઈ પ્રકારનું ગરમી પડે છે, અહીંયા તમારે કદાચ અમુક શબ્દના એ ફેરફારો આવશે. એક પ્રશ્ન એ પણ પૂછાશે કે આમ્રવૃષ્ટિ એટલે શું? તો ખાસ યાદ રાખજો કે જે તે સમય દરમિયાન ઉનાળા દરમિયાન વરસાદ પડતો નથી, પણ કદાચ ક્યારેક અમુક જે આપણો મલબર કિનારાનો વિસ્તાર છે અને ત્યાં જો એ વરસાદ પડે તો એ કેરીને પકવવામાં એ ફાયદો કરે છે અને આને આમ્રવૃષ્ટિ કહે છે. ઘણી વખત એક માર્કના પ્રશ્નમાં છે એ પૂછાઈ શકે. એટલે ખાસ એ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. અહીંયા મેં તમને પહેલાં કીધું એમ કે નિબંધના સ્વરૂપે નહીં પણ ટૂંકનોંધના સ્વરૂપે છે એ યાદ રાખજો. ચાલો એના પછી ત્રીજી અગત્યની અને ભારત માટે ખૂબ જ મહત્ત્વની જો કોઈ ઋતુ હોય તો એ વર્ષા ઋતુ. પરીક્ષાની અંદર તમારે ત્રણમાંથી કોઈ એક પ્રશ્ન એ પૂછાવાની શક્યતાઓ છે. એટલે ખાસ યાદ રાખજો. સૌથી અગત્યની એટલા માટે છે કે ભારતના 80% લોકો એ ખેતીના વ્યવસાય સાથે એ સંકળાયેલા છે અને એને કારણે જે કોઈ પ્રકારની આપણી વર્ષા ઋતુ છે, જો એમાં અનિયમિતતા હશે, બે વરસાદ વચ્ચેનો ગેપ હશે, તો ક્યાંક ને ક્યાંક એમાં એ ખાસ કરીને અસર જોવા મળશે. એટલે સમગ્ર ઋતુનું મહત્ત્વ તો છે જ, પણ ભારત માટે વર્ષા ઋતુ એ જેટલું મહત્ત્વ આકી એટલું એ ઓછું છે. એટલે એ જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 4 માસ દરમિયાન એ મોટે ભાગે ભારતની અંદર એ 80% વરસાદ છે આ સમય દરમિયાન પડે છે. પણ મેં તમને પહેલાં કીધું એમ કે અત્યારે વર્તમાન પરિસ્થિતિની અંદર જે કોઈ પ્રકારનું એ ભારતની અંદર પર્યાવરણને લગતા પ્રશ્ન ઉદ્ભવે છે અને એને કારણે ક્યાંક ને ક્યાંક આ બધી ઋતુની અંદર ફેરફારો છે એ જોવા મળે છે. ભારત ખેતી પ્રધાન સાથે વર્ષા ઋતુ એ ખૂબ જ અગત્યની છે. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને મોટાભાગે આ 80% વરસાદ છે એ એમાં પડી જતો હોય છે. વર્ષા ઋતુમાં થતો વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યના જે મોસમી પવનો છે એને મોટે ભાગે એ આભારી છે અને આપણે એને મોસમી પવનોની ઋતુ પણ એ કહેતા હોય છે. મે મહિનાના અંત સુધીમાં ઊંચા તાપમાનને કારણે ભારતમાં ઉત્તર પશ્ચિમ મેદાનો હલકા દબાણની પરિસ્થિતિ સર્જાય છે. આ સમય ભારતમાં દક્ષિણ આવેલા હિન્દ મહાસાગર પર હવાનું ભારે દબાણ હોય છે, તેથી હિન્દ મહાસાગર પરથી ઉત્તર ભારતના હલકા દબાણ ખેંચાયા છે અને પોતાની સાથે પુષ્કળ ભેજ લાવે છે, જેને કારણે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. વરસાદનું જો કોઈ કારણ હોય તો એ સમય દરમિયાન જે કોઈ પ્રકારનું ભેજનું પ્રમાણ રહે છે એને કારણે એ ભારતની અંદર એ વરસાદ લાવતા હોય છે. હવે આ પવનો વેપારી પવનો પણ નિયમિત અને કાયમી રહેતા નથી. ચોક્કસ મોસમ કિનારને કારણે ઋતુ દરમિયાન જ ઉદ્ભવતા અને વાતા હોવાથી મોસમી પવનો પણ કહેવામાં આવે છે. તમારે કદાચ એક પ્રશ્ન એ પણ પૂછાશે કે મોસમી પવનો એટલે શું? તો ખાસ યાદ રાખજો કે જે ચોક્કસ સમય ચોક્કસ મોસમ દરમિયાન જ ઉદ્ભવતા અને વાતા હોવાથી તેને મોસમી પવનો છે એ કહી શકાય છે. ભારતીય દ્વિકલ્પને કારણે નૈઋત્યની મોસમી પવનો બે શાખાઓમાં વહેંચાઈ જાય છે. એક છે અરબ સાગર પરથી વાતા પવનો અને બીજા છે એ બંગાળની ખાડી પરથી વાતા પવનો. તો આ બે એ સમગ્ર પરિસ્થિતિ દરમિયાન એ ક્યાંક ને ક્યાંક આપણે એ અનુભવ કરીએ છીએ અને જેને કારણે સમગ્ર ભારતની અંદર એ ઋતુઓનો છે આપણે એ અનુભવ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 ખાસ અગત્યના હવે પછી છે એ જે કોઈ પ્રકારની આપણે ચર્ચાઓ કરવાની છે એ કે ભાઈ કયા પ્રકારના એ પવનો છે, અરબની અરબ સાગર પરથી વાતા મોસમી પવનો અને બંગાળની ખાડી પરથી વાતા મોસમી પવનો. આ પવનો મોટે ભાગે એ વરસાદ લાવવામાં એ ખૂબ જ ઉપયોગીના છે. આ પવનો દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કેરળના મરબાર થઈને ભારતમાં પ્રવેશ કરે છે, જેને કારણે પ્રવેશતાની સાથે જ પશ્ચિમ ઘાટ અને અવરોધો છે. આથી પશ્ચિમ ઘાટની વાતાભિમુખ બાજુએ ભારે વરસાદ પડે છે. આ પવનો પશ્ચિમ ઓળંગીને દક્ષિણના ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે તેમાં ભેજ ઓછો થતો જાય છે.
આથી ઉચ્ચ પ્રદેશવાળા વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. દખણ અને ઉચ્ચ પ્રદેશ પશ્ચિમની વાતાભિમુખ બાજુએ આવેલા છે એટલે તે વર્ષાછાયાનો પ્રદેશ બને છે. મુંબઈ અને પુણે એકબીજાથી દૂર ન છતાં પશ્ચિમના વાતાભિમુખે એવેલા 200 સેમી કરતાં વધારે વરસાદ પડે છે, જ્યારે વાતાભિમુખ વર્ષાછાયેલા પુણેમાં ફક્ત 75 સેમી વરસાદ જે પડે છે. એટલે કહેવાનો મતલબ જે કોઈ પ્રકારના એ પવનો આપણે અનુભવ કરીએ છીએ એને કારણે ક્યાંક ને ક્યાંક છે એ અસરો છે એ જોવા મળતી હોય છે. એવી જ રીતે બીજું છે એ બંગાળની ખાડી પરથી વાતા પવનો. આ પવનો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે, મેઘાલય સુધી પહોંચે અને પછી એમની અંદર ખૂબ જ ભેજવાળા હોય છે અને આ પવનો મેઘાલયમાં ગારો ખાસી જેનીતિયાલ ટેકરીઓ રોકે છે અને એ વાતાભિમુખ ધારા પર મુખ્ય વરસાદ પડતો હોય છે. એટલે કહેવાનો મતલબ જે સમગ્ર વિશ્વની અંદર જે જગ્યાએ વરસાદ નથી પડતો એ સૌથી વધારે વરસાદ આપણા ચેરાપુંજીની અંદર પડે છે. એનું કારણ હોય તો એ છે કે ભાઈ 1200 સેમી કરતાં વધારે વરસાદ છે એ વિસ્તારની અંદર પડતો હોય. એટલે સમગ્ર ભારતની અંદર જે કોઈ પ્રકારની આ ઋતુઓ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, એ મોટે ભાગે આ જે કોઈ પ્રકારનું એ આપણે પવનોને કારણે જે કોઈ પ્રકારના એ ફેરફારો થાય છે એ મુખ્ય છે એ અનુભવ કરતા હોય. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 3 મુખ્ય ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસું ખાસ તમારે એક એ પણ કદાચ 1-2 માર્કના પ્રશ્ન પૂછાવાની શક્યતાઓ છે કે ક્યા માસથી ક્યા સમય સુધી એમની શરૂઆત થાય છે એ. તો ખાસ યાદ રાખજો, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી એ શીત ઋતુ, માર્ચ, એપ્રિલ અને મે એક તમે ડિસેમ્બરથી શરૂઆત કરવાની અને પાછા જે આપણા જે પાછા ફરતા જે મોસમી પવનો છે એમની અંદર ઓક્ટોબર અને નવેમ્બર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, 3 માર્કની પ્રશ્નની અંદર પણ ખાસ યાદ રાખજો, ગુજરાતીના સિસ્ટમ નિબંધના સ્વરૂપે નહીં પણ ભૌગોલિક જે કોઈ ફેરફારો થાય છે, જે કોઈ પવનની ગતિઓ છે, જે કોઈ વાતાવરણની અંદર ફેરફારો થાય છે એ અનુસંધાને સૌથી પહેલાં ટૂંકનોની શરૂઆત કરો ત્યારે એ સમગ્ર ભારતની અંદર ક્યાં સમય દરમિયાન, પછી એ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, એનો અનુભવ કરીએ છીએ એ. અને એ સમગ્ર ભારત દેશની અંદર કઈ પ્રકારની પરિસ્થિતિઓ એક જ સરખા પ્રમાણમાં નહીં હોય. દાખલા તરીકે શિયાળાની ઋતુ છે તો સમગ્ર ભારતની અંદર એ અનુભવ સરખો નહીં થાય, ઉનાળાની ઋતુ છે તો એ પણ સરખા પ્રમાણમાં અનુભવ નહીં થાય. અને ચોમાસું છે, આપણે જાણીએ છીએ કે બધી જગ્યાએ અલગ અલગ પ્રકારનો વરસાદને એ બધો અનુભવ કરીએ છીએ. પણ જે કોઈ પ્રકારની અત્યારે હાલની પરિસ્થિતિ છે સમગ્ર ભારત અને સમગ્ર વિશ્વ માટે, એ બધી ઋતુની અંદર ક્યાંક ને ક્યાંક માણસ પોતાના સ્વાર્થ માટે જે કોઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે અને એને કારણે છે એ ખલેલો છે એ મોટે ભાગે પહોંચતી હોય છે અને આબોહવાને એ ખાસ તે અસર કરતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા 3 અગત્યના મુદ્દા જે કોઈ આપણે પ્રત્યક્ષ અનુભવ કરીએ જ છીએ એ પણ તમારે અહીંયા પરીક્ષાની દ્રષ્ટિએ પણ એટલા જ છે એ અગત્યનો મુદ્દો છે એટલે યાદ રાખજો. થેન્ક યુ.